ડીસાની એક્સિલેન્સી હોટલ પાસે આજે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી દિન પ્રતિદિન અકસ્માતોની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાહન ચાલકોમાં ગફલતભરી ડ્રાઇવિંગના કારણે અકસ્માત સર્જાતો હોય છે, તેમ રોજબરોજ બહાર આવતું હોય છે। ત્યારે આજે ડીસામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 27 પર આવેલ એક્સિડેન્સી હોટલ પાસે સર્વિસ રોડ પર એક શિફ્ટ કાર ચાલક દ્વારા સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ભયંકર અકસ્માત સર્જાયો હતો। જો કે અકસ્માતના પગલે કોઈ જાનહાનિ ન થતાં વાહન ચાલકો અને રાહદારીઓએ હાશકારો અનુભવ્યો હતો, પરંતુ શિફ્ટ કાર ચાલક દ્વારા કાબૂ ગુમાવતા નેશનલ હાઈવે ઓથોરિટી પ્રોટેક્શન જાળી તોડી કાર રોડની બીજી તરફ ઘૂસી જતા કાર ચાલકને નાની મોટી ઈજાઓ સાથે નેશનલ હાઈવે ઓથોરિટીની પ્રોટેક્શન જાળી તોડી પાડવામાં આવતા નુકસાન થયું હતું। આ અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને ઘટનાસ્થળે વાહન ચાલકોનું ટ્રાફિક જામ થઈ જવા પામ્યું હતું, જે બાદ ડીસા દક્ષિણ પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિકને દૂર કરાવ્યું હતું।